દિયોદર સરસ્વતી પ્રાથમિક માધ્યમિક શાળા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઉજવણી કરવામાં આવી। સરસ્વતી શાળા પરિવારની શિક્ષિકાઓ અને આતુંગંગ મહેમાનોનું શાળા ટ્રસ્ટીઓ નરેશભાઈ પ્રજાપતિ દ્વારા શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર શાળા પરિવારની વિદ્યાર્થીઓ દ્વારા મહિલાઓની શક્તિઓ સામર્થ્ય અને શૌર્ય વિશે વિગતે માહિતી આપી મહિલાઓએ વિશે ચર્ચા કરી। સાથે જ શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા નાટક અભિનય દ્વારા દેશની પ્રતિમાશાળી મહિલાઓના પાત્રો ભજવ્યા હતા। આવનારા સમયમાં મહિલાઓ એક રહી સંગઠિત રહેવાથી મહિલાઓ સાથે થયેલા ઘરેલું હિંસા ઉંપીડત હત્યાઓ અત્યાચારોનો સામનો કરી શકશે। સાથે જ વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ આગળ વધે તે માટે સરકાર અને મહિલાઓએ એકતા બનાવવી પડશે તો જ વિશ્વ મહિલા દિવસની સાચી ઉજવણી ગણાશે। મહત્વનું છે કે દિયોદર સરસ્વતી શાળા ખાતે વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પ્રસંગે શાળાના ટ્રસ્ટી નરેશભાઈ પ્રજાપતિ, દિયોદર પત્રકાર કિશોર નાયક, પત્રકાર દશરથભાઈ પ્રજાપતિ સહિત શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે આપણે સ્ત્રીઓ આજે એવો પ્રણ લઈએ કે આપણે સ્ત્રી બધી જ સ્ત્રીઓ ભેગી થઈ અને સ્ત્રીનું શક્તિનું આપણે સંચાર કરીશું। આ નિમિત્તે આપણે એવું વિચારીએ કે સ્ત્રી સ્ત્રીને બચાવશે, જો સ્ત્રી સ્ત્રીને નહીં બચાવે તો આવનારી પેઢીની અંદર એવું બનશે કે પૃથ્વી ઉપર સ્ત્રીઓનું અસ્તિત્વ જ નહીં દેખાય। ઘરની અંદર જો પાંચ ભાઈઓ જશે તો શું એ ઘર ઘર થશે? નહીં બને ઘર। તો આ પૃથ્વી પર પણ એવું જ છે, જો મહિલાઓની સંખ્યા ઘટતી જશે તો શું આ પૃથ્વીનું આપણી જે પરિક્રમા છે શું આગળ વધી શકશે? નહીં વધી શકે। એટલા માટે જ હું આજે સ્ત્રીઓને એક સંદેશો આપવા માગું છું કે અને કે આપણે બધા એકત્રિત થઈએ, સ્ત્રીની શક્તિનું સંચાર કરીએ। ઘરની અંદર આપણે જોઈએ છીએ કે ઘરેલું હિંસા વધતી જાય છે। આપણે સુરતની અંદર જે બનાવ બન્યો એ શાના કારણે બન્યો? સ્ત્રીઓને એકત્રીકરણ ન થવાના કારણે બન્યો। જો સ્ત્રીઓ ખરેખર પોતાની શક્તિનું સંચાર કરીને એકત્રિત બનશે તો કોઈ જ વ્યક્તિ આ સ્ત્રીઓનું કશું બગાડી નહીં શકે। એટલા માટે હું એવું જ કહું છું કે આજના દિવસે 8 માર્ચે આપણે એવી પ્રતિજ્ઞા કરીએ કે આપણે બધી સ્ત્રીઓ એકત્રિત થઈશું, બધી સ્ત્રીઓની શક્તિનું સંચાર કરીશું અને કોઈ પણ પુરુષ કોઈ પણ સમાજ આપણું કશું બગાડી નહીં શકે એ માટે આજે આપણે પ્રણ લઈશું। એટલે હું 8 માર્ચે દરેક સ્ત્રીને આજના દિવસની વિશ્વ મહિલા નાયક જીટીવી ન્યૂઝ દિયોદર।